પાડવા માટે ઘાત પુરવણી નામના સાધનનો ઉપયોગ કરે તો એનાથી અર્થતંત્રમાં ફુગાવો જ વધે છે પણ જો એ લોકો ખરા અર્થમાં રાષ્ટ્રનો વિકાસ થાય એ માટે ખાત પુરવણી કરે તો એનાથી અર્થતંત્રને ફાયદો થતો હોય છે કાર્તિક સાહેબે જે વાત કરી એ ખૂબ મહત્વની છે કે ફુગાવો સર્જાય કે નહીં એ એક વિવેકની વાત બાબત છે કે આ યોજના માટે સરકારે ખાત પુરવણી કરીને જે ખર્ચ કાઢ્યો એ ખર્ચમાં હવે વિદ્યાર્થી મિત્રો માની લો કે આપણે જે સ્પીડે કે જે ઝડપે કામ કરવું જોઈએ કે જે એફિશિયન્સીથી કામ કરવું જોઈએ એ એફિશિયન્સીએ જો આપણે કામ ન કરીએ તો આ આ આજે આખું તમારું જે પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ છે એનો સમયગાળો વધતો જશે નુકસાન વધતું જશે વધુને વધુ પ્રમાણમાં પુરવણી કરવી પડશે અને તો ફુગાવો વધતો જશે એટલે આપણે જેટલી એફિશિયન્સીથી દરેક પ્રોજેક્ટમાં સરકારી પ્રોજેક્ટ કે સરકાર જે વિવેક અને એફિશિયન્સીથી કામ કરશે એ એના કારણે એટલા પ્રમાણમાં આપણે અટકાવી શકીશું બીજી વાત પણ આની સાથે એક આપણે ઉમેરી દઈએ વિદ્યાર્થી મિત્રો કે ફુગાવો એ કાયમી નથી હોતો હંગામી હોય છે એક જ વસ્તુ આપણે અહીંયા એવી ધારણા અને માનસિકતા સાથે પણ વિદ્યાર્થી મિત્રો વિચારવું જોઈએ કે આનો યોગ્ય ઉપયોગ જ થાય છે નાણાંનો અહીંયા વાત એ કરી કે વિકાસના પ્રારંભિક તબક્કાની અંદર ફુગાવો આવશ્યક જ છે અને જ્યારે વધારે પડતું નાણું દેશની અંદર એક સાથે ઠાલવવામાં આવે ત્યારે આ પ્રશ્ન મિત્રો અસર કરતો હોય છે પણ એની જો દીર્ઘ અને હકારાત્મક વિઝન સાથે જો એનું એક યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે તો હોય છે અને એની અંદર નાખે છે દાખલા તરીકે નર્મદા બંધની જ આપણે એક સરસ વાત કરીએ કે ચલો ચાલીસ હજાર કરોડ કે ચાલીસ લાખ કરોડ રૂપિયા એની અંદર આપણે વાપર્યા તો ત્યારે એવી વાત થાય કે એ પૈસા તમે કેવી રીતે વાપરો છો એ અગત્યનું છે એ પૈસા વાપરવાથી સ્ટીલ સિમેન્ટ કે લેબર કે બધાને એક આડકતરા બિઝનેસ પણ અહીંયા વિકસે છે એ લોકોની આવક ધંધા અને રોજગારી વધે છે બીજી બાજુ દેશની અંદર એ નાણું એ જતા એ દેશની અંદર ફુગાવો વધશે પણ એ કાયમી નથી હોતો એ કોઈક ટૂંકા ગાળા માટે હોય છે કારણ કે આ બંધ બાંધ્યા પછી વીજળીનું ઉત્પાદન થાય આ બંધ બાંધ્યા પછી એગ્રીકલ્ચર અને પ્રોડક્ટિવિટી વધે ખેતીની ગુણવત્તા જળવાય અને સમયના લાંબા ગાળે

એ ખાત પુરવણી કેવી રીતે વાપરવામાં આવી છે એના ઉપર દાખલા તરીકે ખાત પુરવણી ઉત્પાદક રીતે વાપરવામાં આવે એટલે કે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવા માટે વાપરવામાં આવે તો એનો અર્થ એવો થયો કે ખાત પુરવણી એટલે નાણાંના પુરવઠામાં વધારો આ બહુ સ્પષ્ટ છે કારણ કે રિઝર્વ બેંક પાસેથી નાણાં લઈ અને ભારત સરકાર વાપરે છે એટલે એનો અર્થ એવો થયો કે રિઝર્વ બેંકની તિજોરીમાંથી નાણાં આવ્યા માટે નાણાંના પુરવઠામાં વધારો થયો નાણાંના પુરવઠામાં વધારો થયો સરકારે એ પૈસા વાપર્યા લોકો પાસે આવ્યા પણ લોકો તો ડિમાન્ડ કરે છે કારણ કે લોકો પાસે પૈસા આવે છે લોકો ડિમાન્ડ કરે છે એટલે ભાવ વધે છે એટલે જેમ ખાત પુરવણી વધે તેમ ભાવ વધે આ બાબત બહુ સ્પષ્ટ છે સવાલ એ છે કે આ ભાવ વધારો ટૂંકા ગાળા માટે છે કે લાંબા ગાળા માટે છે એનો આધાર એ પુરવણી શાને માટે કરવામાં આવે છે તેના ઉપર છે દાખલા તરીકે સરકાર પોતાના છત્રીસ લાખ કર્મચારીઓને પગાર આપવાને માટે પુરવણી કરે છઠ્ઠું પગાર પંચાયું સરકારનો પગાર પેન્શનનો ખર્ચો વધ્યો અને એને માટે સરકારે ખાત પુરવણી કરી કારણ કે ખર્ચ બહુ વધી ગયું પગાર પેન્શનનો તો એનો અર્થ એવો થયો કે એમાં કશું ઉત્પાદન થયું નથી પણ લોકો પાસે પૈસા આવ્યા લોકો પાસે પૈસા આવ્યા એટલે ડિમાન્ડ વધી ડિમાન્ડ વધી એટલે ભાવ વધ્યા ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ફુગાવો વધ્યો છે ભાવ વધારો થયો છે એનું એક મહત્વનું કારણ આ પણ છે આ બાબત આપણે સમજવી જોઈએ હવે બીજો મુદ્દો કે માની લો કે સરકાર પગાર પેન્શન પાછળ ન ખર્ચે પણ ઉત્પાદન પાછળ ખર્ચે એટલે કે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધે એને માટે ખાત પુરવણી કરે તો એનો અર્થ એવો થયો કે ટૂંકા ગાળામાં ભાવ વધશે પણ ભવિષ્યમાં ઉત્પાદન વધશે એટલે પુરવઠો વધશે અને એ પુરવઠો પેલા વધેલા ભાવને ડામશે અને જો એમ થશે તો ફુગાવો કાયમી ધોરણે નહીં થાય પણ એ હંગામી ધોરણે થશે ટૂંકા ગાળા માટે થશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બાબત ખૂબ જ અગત્યની છે કે પુરવણી કયા હેતુ માટે કરવામાં આવતી હોય પુરવણીમાં સૌથી અગત્યનો મુદ્દો જે બન્યો છે ભારત જેવા દેશોમાં એ સંરક્ષણ માટે થતો જે ખર્ચો છે અને શીત યુદ્ધ પછી જે માનસિકતા ઉભી થઈ કે ખરેખર યુદ્ધ નથી થતું પણ યુદ્ધના ડરના કારણે આપણે એટલો બધો સંરક્ષણ ખર્ચ કરીએ છીએ અને એને મોટે ભાગે અર્થશાસ્ત્રીઓ બિન ઉત્પાદક જ ગણે છે જોકે શાંતિ એ લાંબે ગાળે ઉત્પાદનને પરોક્ષ અસરો કરતી હોય છે પણ આપણે એવી ફિલોસોફીમાં ના પડીએ તો સંરક્ષણ પાછળ થતો અબજો કરોડોનો ખર્ચો જે છે એ એ બિન ઉત્પાદક છે અને અને બજેટ આવતું નથી આપણા આપણને આ એક બહુ મોટા ખર્ચામાં મૂકેલા છે અને ભારતની પુરવણીમાં તો સંરક્ષણ ખર્ચનો પણ દબાણ એ રહેતું વિદ્યાર્થી મિત્રો જ્યારે બજેટ આવે છે ભારત સરકાર બજેટ રજૂ કરે છે ત્યારે બીજા દિવસે છાપામાં અને એ જ દિવસે ટીવી પર જે વિશ્લેષણો આવે છે બજેટના એમાં જાત જાતના આંકડા આવે છે એમાં બે કોઠા મહત્વના છે એક કોઠો આવે છે તેમાં એવું આવે આવે છે છે કે ક્યાં જાય અને પછી ક્યાંથી આંકડાઓ તમે જોશો તો તમને ખબર પડશે કે ક્યાં જાય છે રૂપિયો એમાં સત્તર પૈસા એટલે કે સત્તર ટકા જેટલી બજેટની રકમ એ આ વર્ષના બજેટમાં સંરક્ષણ પાછળ ખર્ચાવાની છે બરોબર ખર્ચના જે વિભાગો પડે છે એમાં ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર અને નોન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર વિકાસ માટે થતું ખર્ચ અને વિકાસ માટે થતું ખર્ચ તો આ સંરક્ષણ છે એ વિકાસ માટે થયેલું ખર્ચ ગણવામાં આવતું નથી

બંને આપણને ડરાવે છે ધમકાવે છે આતંકવાદીઓ મોકલે છે શસ્ત્રો મોકલે છે અને દેશની સલામતી સામે ખતરો ઉભો કરે છે અને આપણો છેલ્લો પચાસ સાઈઠ વર્ષનો અનુભવ પણ એ પ્રકારનો છે કે જેમાં આપણને હંમેશા એમનો ડર લાગ્યા એટલે આપણે ખર્ચ વધારે જ અને દુનિયાના જે સંરક્ષણ માટેના સાધનો શસ્ત્રો કરનારા જે દેશો છે એ વેચવા માટે પણ ખૂબ આતુર છે ફ્રાન્સ ફ્રાન્સના પ્રમુખ આવી ગયા અમેરિકાના પ્રમુખ આવી ગયા રશિયાના પ્રમુખ આવી ગયા આ બધા પ્રમુખો આયા શું કરવા તો કે બધા એ બધા એમના શસ્ત્રો વેચવા જ આવ્યા હતા અહીંયા એટલે આપણે એમની પાસે જે કરારો કર્યા છે એ પણ શસ્ત્રોના જ કરારો સૌથી મોટા કર્યા છે તો એનો અર્થ એવો થયો છે વિદ્યાર્થી મિત્રો કે આપણી જે ખાદ્ય પુરવણીની જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં આપણે શાને માટે આ ખર્ચ કરી રહ્યા છીએ એ મુદ્દો વધારે અગત્યનો છે અને એ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ફુગાવો થશે કે નહીં જાય એનો આધાર ખાદ્ય પુરવણી શાને માટે કરવામાં આવે છે એના ઉપર જ વિશેષ પ્રમાણમાં રહે છે એમાં આપણે ચોક્કસ કહી શકીએ આ અર્થમાં પેલો શબ્દ વાપરવામાં આવે છે કે સેફ લિમિટ

કે વિકસિત દેશોની વાત બાજુ પર મૂકો પણ વિકસતા દેશોમાં તો ખાદ પુરવણી વિકાસ કરવાને માટે અનિવાર્ય જ છે કારણ કે સરકાર બહુ તત્કાળ કરવેરા દ્વારા પૈસા ભેગા કરી શકતી નથી દેવા દ્વારા ભેગું કરી શકે છે પણ કરવેરા દ્વારા ભેગે કરી શકતી નથી કારણ કે કરવેરામાં ફેરફાર કરવો હોય એને વધારવા હોય રદ કરવા હોય એમાં કંઈ ફેરફારો કરવા હોય તો એ બધાને માટે તમારે કાયદા કરવા પડે છે એમાં વાર લાગે છે પણ ખાત પુરવણી કરવી બહુ આસાન છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે પૈસા માંગો એટલે તરત મળે એ પ્રકારની પરિસ્થિતિ છે અને માટે વિકસતા દેશોમાં તો ખાત પુરવણી અનિવાર્ય છે એવું જ્યારે ઓગણીસો ને પિસ્તાલીસમાં બીજું વિશ્વયુદ્ધ પત્યું અને વિકાસનો માર્ગ ગરીબ દેશોએ અપનાવ્યો ત્યારે કહેવામાં આવતું હતું પણ વિદ્યાર્થી મિત્રો દુનિયાનો એક પણ દેશ એવો નથી એ વિકસિત હોય કે વિકસતો હોય કે જે ખાત પુરવણી ન કરતો હોય એટલે એનો અર્થ એવો થયો કે ખાત પુરવણી અને વિકાસ એ કોઈ વિકસતા દેશ માટેનો જ વિષય છે એવું નથી પણ એ વિકસિત દેશો માટેનો પણ વિષય છે એમ આપણે ચોક્કસ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ખાત પુરવણી કરવામાં કયા કારણો એની પાછળ કામ કરે છે એક મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધારે હોય જેને વિશે આપણે થોડીક વાત કરી દેવાની ચુકવણીમાં વધારો થાય સરકારે દેવું બહુ લીધું છે હવે દેવાનું ચુકવણી કરવાની છે એમાં વધારો થાય છે તો પણ ખાત પુરવણી કરવી પડે છે લક્ષી ખર્ચમાં વધારો થાય જેની વાત હમણાં જ કરી કે પાકિસ્તાન અમુક પ્રકારના વિમાનો ખરીદે અમુક પ્રકારની સબમરીન ખરીદે એટલે આપણે પણ એ જ પ્રકારના વિમાનોને એ જ પ્રકારની સબમરીન ખરીદવી પડે આપણે એ જ પ્રકારના મિસાઇલ છોડવા પડે તો એ રીતે આપણું બિનવિકાસલક્ષી ખર્ચ વધે અને મેં તમને કીધું એમ કે પેલું છઠ્ઠું પગાર પંચાયું તો ખર્ચમાં વધારો થાય અવારનવાર આવે તો પણ એ ખર્ચ થાય છે જોકે આ બાબત જરા વિવાદાસ્પદ છે ચૂંટણીમાં એટલું મોટું ખર્ચ થતું નથી એ ખર્ચ બહુ ઓછું છે અને એટલે ચૂંટણીના ખર્ચને અને ખાત પુરવણીને બહુ જાજી લેવા દેવા નથી પણ મુદ્દો એ છે કે આવા બિનવિકાસલક્ષી ખર્ચમાં વધારો થાય છે અને બિનવિકાસલક્ષી ખર્ચમાં વધારો થવાને કારણે પણ ખાત પુરવણી કરવાની જરૂરિયાત ઊભી થાય છે ચોથું કારણ જે તે મૂડી અસ્કામતો પાછળના ખર્ચમાં વધારો મેં હમણાં જ કહ્યું કે સરકારે રોકાણ કરવાનું હોય બંધ બાંધવા હોય જાહેર સાહસો નાખવા હોય રેલવે લાઇન નાખવી હોય રસ્તા ઊભા કરવા હોય તો થાય છે સૌથી અગત્યનું કારણ જેને માટે હમણાં બહુ મોટો વિવાદ સતત થયા કર્યો છે અને તે મંદીનું નિવારણ મંદી કેવી રીતે દૂર કરવી તો મંદી દૂર કરવા માટે સરકારે ખર્ચ કરવું પડે એમ જોન મિનાટ કેઇન્સે કહ્યું તો જ્હોન મિનાટ કેન્સનો જે રસ્તો છે એ આજે પણ અપનાવવામાં આવે છે દુનિયાભરમાં છેલ્લા બે વર્ષોમાં જે જે સરકારોમાં ખર્ચ વધ્યું છે એ બધી સરકારોનું ખર્ચ મંદીને કારણે વધ્યું છે અને માટે ખાત વધી છે મેં વિદ્યાર્થી મિત્રો હમણાં જ કહ્યું હતું કે આપણે જીડીપીના ત્રણ ટકા સુધી ફિઝિકલ ડેફિસિટને લાવી દીધી હતી લગભગ અને છતાં આપણે વળી પાછા છ પોઈન્ટ છ ટકા સુધી આવ્યા તો મંદીનું નિવારણ એ પણ પુરવણી કરવાનો એક મહત્ત્વનું કારણ બને છે અને છેલ્લો મુદ્દો છે કે સરકારની સાઇઝ વધતી જાય છે સરકારનું જાહેર ખર્ચ વધતું જાય છે એમાં કલ્યાણલક્ષી ખર્ચમાં પણ વધારો થતો જાય છે જેમ કે ભારત સરકારે હમણાં નરેગા નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહીંધરી ધારો લાવ્યા આપણે બે હજાર પાંચમાં ભારત સરકારે એ હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહીધરી યોજના જાહેર કરી અને એને માટે આ વર્ષે ચાલીસ હજાર એકસો કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે એવો અંદાજ છે અને આ બજેટ સત્રમાં કદાચ ફૂડ સિક્યોરિટી એક્ટ આવી રહ્યો છે અન્ન સલામતી ધારો કે જેમાં ગરીબોને સસ્ ઓછા ભાવે વધારે અનાજ પૂરી પાડવાની સસ્તા અનાજની દુકાનો દ્વારા વ્યવસ્થા કરવાની વાત છે તો એનો આંકડો થાય છે કે લગભગ એક લાખ વીસ હજાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ થવાની એમાં શક્યતાઓ છે તો આ બધું કલ્યાણલક્ષી ખર્ચ તો સરકારે કલ્યાણલક્ષી ખર્ચ વધારવું પડે છે એવી જ રીતે બહુ જ સાચી વાત કરી એમણે રાઈટ ટુ એજ્યુકેશન ધારો આવ્યો પ્રાથમિક શિક્ષણને આઠ છ થી ચૌદ વર્ષની વયના બાળકોનું પ્રાથમિક શિક્ષણ એને મફત અને ફરજિયાત કરવા માટેનો કાયદો આવ્યો તો એ કાયદો કરવા ના અમલના સંદર્ભમાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું ખર્ચ વધે છે તો સરકારના એકંદર ખર્ચમાં વધારો થાય માટે પણ પૂરવણી કરવી પડે છે કારણ કે એટલી ઝડપથી તમે વેરા દ્વારા પૈસા ઉઘરાવી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ બધા કારણો છે કે જેને કારણે પૂરવણીમાં વધારો થાય છે આ ચર્ચાના મુદ્દાઓ છે કેટલી પૂરવણી કરવી ના કરવી અને કઈ બાબતો માટે કરવી એ હંમેશા વિવાદના વિષયો જ રહ્યા છે અને એના વિશે અર્થશાસ્ત્રીઓ હંમેશા ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે પણ એક બાબત નક્કી છે અને તે એ છે કે સરકારની ખાદ વિશે આપણે એટલા બધા ચિંતિત થવાની જરૂર નથી જેટલા આપણે ચિંતિત થઈએ છીએ સામાન્ય રીતે આપણે સરકારના દેવા વિશે પણ બહુ જ ચિંતિત થતા હોઈએ છીએ કે સરકાર દેવાદાર થઈ ગઈ છે ગુજરાત સરકારનું દેવું આટલું બધું વધી ગયું કેન્દ્ર સરકારનું દેવું આટલું બધું વધી ગયું અને કેન્દ્ર સરકાર આટલી બધી ખાત કરે છે આ તો કંઈ સારી વ્યવસ્થા કહેવાય આ લોકોને કશું આવડતું નથી આવું બધું આપણે બોલતા હોઈએ છીએ આ બધા લેમેન સેન્ટેન્સીસ છે એ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે જો આપણે સરકાર એવું ઈચ્છતા હોઈએ કે સરકાર દેવું ના કરે અને ખાત ના કરે તો પછી એક કામ કરીએ આપણે આપણે બધા જ સરકારને એવું કહીએ કે અમે જેટલો વેરો ચૂકવીએ છીએ એના કરતાં બમણો વેરો ચૂકવવા માટે તૈયાર જઈએ જો આપણે તૈયાર ના હોઈએ તો સરકાર દીવાદાર બને અને ખાત પુરવણી કરે એને વિશે આપણે ચિંતા કરવી જોઈએ નહીં નમસ્કાર